vai, amar aí é dané, boa harata, o amar aí. Atle, coi para sáte nem ave, becari, mas harata não tá feia né? બે દિવસ વધીને એક મહિનો વધીને બે મહિને સંભાળે પછી ક્યારેક ક્યારેક સંભાળે રાખડી બાંધી અને કીધું કે મને એક વચન આપો કે આ માગો આજ તો તમે કયો આપું એ કે મારા ભક્ત હશે ને એને હું પોતે લેવા જઈ ત્યાં તમારો પગ પણ ના પડી શક્યો કે કાંઈ વાંધો નહીં એટલે અહીંયા હશે ને એને કોણ લેવા આવે યમુનાજી અને તમારા કેમેરાવાળાને બહુ સારું પરણ છે એટલે કેમ કેમ બેઠો તો કે કેમેરા હાલવાળા છે રંગને રાયા મૂકીને માયા સુતા એ ગોવર્ધન ગીરધારી બજીલે મને
પૈસા ગણતા હોય ને તમારા હમણાં મનોરથમાં બહુ બિલ ચુકવવાના રહ્યો તે ગણશો 1,000, 2,000, 3,000 ને પાછા 2,500 આવી જાય હોય તો પછી ફરીથી ગણવું પડે ને, કારણ કે પછી હામીવાળા ગણે તો પાછું વાંધો પડે, ભૂલાઈ જાય તો ફરી ગણવું પડે ને. એટલે આપણને એમ ચેતે છે સુરદાસજીનું કીર્તન છે. આપણે ક્યાંક સુર શ્યામ આવે શબ્દ આવે ને, સુર શ્યામ, સુર શ્યામ શબ્દ ક્યાં લાગે ખબર? સુરદાસજીએ જ્યારે આ ઉની પર જન્મ ધારણ કર્યો ને ત્યારે તેમના પ્રભુએ કીધેલું તો અગાઉ કે તમારે 1,00,000 પદ રચવાના છે. એટલે સુરદાસજીએ માંડમાંડ 1,00,000 તો રચી નાખ્યા. પછી 1,00,000 તો રચાઈ ગયા, પછી લીલા વિસ્તારે જવાના હતા. એટલે પ્રભુ કે હવે આને 1,25,000 ટાર્ગેટ તો આપ્યો છે, હવે આ પૂરા તો નહીં કરે, પણ 1,25,000 તો 1,25,000 છે, તેને પૂરા કરવા જ પડશે. એટલે પ્રભુ પોતે રાત્રે જ્યારે તે તેમના અંતિમ શ્વાસો ગણતા હોય ને પ્રભુ, ત્યારે આવીને લખી જાય 25,000 પદ અને વચ્ચે વચ્ચે ભેળવી દે જ્યાં સુર શ્યામ આવે ને એ પ્રભુ એ પદ પ્રભુએ રચેલું, અને જ્યાં સુરદાસ અથવા સુર તે સુરદાસજીનું છે. એટલે સુરદાસજી અંદર આ પદમાં સુંદર પદમાં બતાવે છે કે આપણે આ ઉની પર કાંઈ લઈને આવ્યા નથી, લઈને જવાના નથી. પ્રતાપી રાજા હતો, નામ તો ભૂલાઈ ગયું, કારણ કે હા વાત જ કરું છું. એટલે તે રાજા હતો, રાજા તેણે આખા વિશ્વને આમ લઈ લીધો જકડબંધ પોતાનામાં. સિકંદર હા. એટલે પછી તેમણે કીધું કે હું જ્યારે મારો અંતિમ શ્વાસો ચાલે ને મારે વિદાય થઈ જાય ને આ પૃથ્વી પરથી, તે મારી સ્મશાન યાત્રામાં મારા બે હાથ ખુલ્લા રાખજો, કારણ કે આટલો મોટો મહાપ્રતાપી માણસ ધુંધર તે આવ્યો ત્યારે તો કાંઈ લઈ આવ્યો જ નહોતો, અને એટલું બધું હોવા છતાં ભેગું કાંઈ લઈ ન ગયા, તે બતાવવા માટે અવનીને પૃથ્વીને. એટલે આગળ ભૂલો ત્યાંથી ફરી ગણી લે Thank you.
કરી પૈસો કમાયો કઈક ના કાળ જા બાઈ કાળ જા બાઈ કાળ જા બાઈ એ પાપ કરીને બહુ પાપ કરીને બહુ પૈસો કમાયો આપણા પ્રભુ સમુદ્ર ની વચ્ચે પથ્થર બિરાજે છે ને, શેષનાગ ની સૈયા લક્ષ્મીજી સેવા કરે, ફરતી બાજુ સમુદ્ર, લક્ષ્મીજી કઈ જઈ જ ન હતી, એટલે સેવા જ કરી શકે એમ તેમની પાસે લક્ષ્મીજી છે. એટલે એને આપણી અહીંયા લક્ષ્મીજી આવ્યા હોય તો બીજા દી કોઈ ઓઘરાણી વાળો આવે, કોક ઉગ્રાણી વાળો આવે. એટલે આમાં કે છે અને પછી શું કહેવું બાબા બાબા સમયે કરતો નઠારી પછી મને ગોવર્ધન ગીર ધારી